બંને માત્રમ બાર દોસ્તો આજ હમ દેખેંગે કક્ષા પાંચ વિષય ગુજરાતી પાઠ્યપુસ્તક નામ હે કુક્કુટ ચેપ્ટર થ્રી છ પગ ને બે પાંચ એમાં ભાગ ત્રણ અને પેજ નંબર છત્રીસથી બાકી છે તે આજે આપણે જોઈશું તો કીડી શું કરશે ત્યાંથી આપણું બાકી છે તે આપણે જોઈએ હવે જોઈએ તો કે રસ્તામાં જટી હોય ને ખાંડ જોઈ જાય હવે કીડી જો રસ્તામાં જતી હોય ને ખાંડ જોઈ જાય પછી શું કરશે તો કે આપણે અહીંયા લખવાનું છે કે રસ્તામાં જતી હોય ને ખાંડ જોઈ જાય પછી કીડી એની બીજી બધી બેનપણી હોય એને બોલાવશે બધી બીજી બધી કીરીઓને ભેગી કરશે અને પછી ખાંડ ખાશે આપણે વાર્તામાં જોઈ ગયા હતા ને તો કે કંઈ રસ્તામાં પડેલું હોય તો કીડી શું કરે એક કીરી જોઈ જાય તો બીજી બધી કીરીને બોલાવે અને બધા ભેગા મળીને ખાય આપણે જોઈ કે હતા હા તો આમાં શું કરશે તો કે રસ્તામાં જટી હોય ને ખાંડ જોઈ જાય તો મારે લખવાનું છે તો બીજી બધી કીરીઓને બોલાવશે અને પછી વેચીને ખાંડ ખાશે પછી બીજું જોઈએ ને તો કે રાંધેલા ભાતના દાણાને દોડમાં લઈ જવો છે તો કઈ રીતના લઈ જશે તો કે રાંધેલા ભાતના દાણાને લઈ જવા માટે કાંટા કાંકડા વીણી લેશે હવે શું કરશે જ્યારે રાંધેલા ભાતના દાણાને દળમાં લઈ જવા માટે દર ઉપર જે કાંટા કે કાંકડા હોય એને વીણી લેશે કેટલીક કીડીઓ દર પર ટેકરાની જેમ ચોંટી જશે જેથી ભાતના દાણાને લઈ જનાર કીડીને ટેકો મારે એ રીતના કીડીઓ રાંધેલા ભાતના દાણાને લઈ જશે તમે શું લખશો અહીંયા તો કે રાંધેલા ભાતના દાણાને રાંધેલા ભાતના દાણાને દળમાં લઈ જવા માટે દર ઉપર જે કાંટા કાંકડા હોય એની બીજી બધી કીડીઓ વીણી લેશે પછી કેટલીક કીડીઓ દર પર ટેકરાની ઝેપ ચોંટી જશે જેથી ભાતના દાણાને લઈ જવા માટે ટેકો મરે હવે આગળ જોઈએ પોતાના ડરની કીડી મળી જાય તો શું કરશે તો કે પોતાના ડરની કીડી એને રસ્તામાં મળી જાય તો શું કરશે તો કે વાલ કરશે અને હા પછી આગળ જોઈએ રસ્તામાં બીજા ડરની કીડી મળી જાય તો તો કે એને મારી નાખશે બીજા ડરની કીડી જો એને રસ્તામાં મળે તો એને મારી નાખશે હવે આગળ ચાલો ગાઈએ ગીતનું માટી ખાઈને ખાયમ હતું આ ગીત આપણે ગાઈ ગયા છે ને હા તે તમારે ઘરે ગાવાનું છે પછી જોઈએ તો કે આ પરિસ્થિતિમાં તમે કીડીને શું કહેશો એ અભિનય સાથે બોલો એમાં જોઈએ પહેલું કીડી તમારા સતના ખિસ્સામાં બેસી ગઈ છે તમે કીડીને શું કહેશો તમે કહેશો ને કે કીડીબહેન તું અહીંયા મારા સતના ખિસ્સામાં છે તો બહાર નીકળી જા મારા ખિસ્સામાં તને કશું ખાવાનું મળવાનું નથી એવી રીતના તમે અભિનય કરવાનો છે પછી બીજું જોઈએ તો કે તમારી પેન્સિલ પર કીડી સરળ કટી ચરી જાય તો તો કે પેન્સિલ પરથી આપણે કીડીને શું કરશું નીચે ઉતારી પાડશું અને કહીશું કે મારું લેસન બાકી છે મારું લેસન પૂરું થઈ જાય પછી તમે પેન્સિલ પર ચરજો પછી ત્રીજું જોઈએ તો કે કીડી તમારા બિસ્કિટનો ટુકડો લઈ જતી હોય તો શું કરશો તમે એને લઈ જવા દેશો કે લઈ જા અને તારી બીજી બધી કીડી હોય એને પણ વેચીને ખાજે કીડી તમને ચટકો ભરે ત્યારે તો કે કીડી તમને ચટકો ભરે ત્યારે તમે તમારે એને કહેવાનું કે અહીંયા બહાર કેટલું બધું ખાવાનું મળે છે તે ખાવાની જગ્યાએ તું મને ચટકો ભરે છે કેટલા દાણા હોય બિસ્કિટના ટુકડા પડ્યા હોય તે ખાવાની જગ્યાએ તું મને ચટકો ભરે આ ખોટું કહેવાય પછી આગળ જોઈએ કીડીને ખાવાનું આપો ત્યારે તમે કીડીને ખાવાનું આપો ત્યારે ત્યારે તમારે કહેવાનું કે આ ખાવાનું તું પણ ખાજે અને તારી જે બધી સખીઓ હોય એટલે કે બીજી બધી કીડી હોય એને પણ ખવડાવે હવે આગળ જોઈએ પ્રશ્નોના જવાબ કૌંસમાંથી શોધીને લખો આ કૌશમાં બધા જવાબ આપ્યા છે ને તે આપણે શોધીને લખવાના છે હવે પહેલું છે વાઘ તો જેને જુએ ને તેને માણી નાખે તો વાઘ કેવો પાણી છે તો કે ખૂંખાર જો અહીંયા ખૂંખાર લખ્યું છે ને તો આપણે અહીંયા લખીશું ખૂંખાર પછી છે આપણે બધા સાથે મિત્રતા રાખવી જોઈએ ને હરીમરીને રહેવું જોઈએ આપણે કોઈની સાથે શું ના રાખવું જોઈએ તો કે દુશ્મની આપણે બધા સાથે દોસ્તી જ રાખવાની દુશ્મની રાખવી નહીં તો અહીંયા આપણે લખીશું દુશ્મની પછી જોઈએ એ ગયા મારી નહોતી એટલે મેં પાછી એના માલિકને આપી દીધી કેવી વસ્તુ આપણે ન રખાય તો કે પરાઈ એટલે કે બીજાની વસ્તુ આપણાથી ન રખાય તો અહીંયા આપણે લખીશું પરાઈ પછી એ ચારેય જણા અંદરો અંદર ધીમેથી કંઈક વાતો કરતા હતા ચારેય જણા શું કરતા હતા તો કે ઘૂસફૂસ ધીરે ધીરે વાટો કરી એટલે કે ઘૂસફૂસ અહીંયા આપણે લખીશું ઘૂસફૂસ પછી જોઈએ તો કે બહેન જરૂર પૂરતું જ પાણી વાપરે બહેન પાણીનો ઉપયોગ સી રીતે કરે તો કે કરકસરથી જરૂર પડે એટલું જ આપણે તો અહીંયા આપણે લખીશું કરકસર પછી જોઈએ તો કે પાર્થ જુદા જુદા પ્રકારના પથ્થર ભેગા કરી મૂકી રાખે પાર્થ જુદા જુદા પ્રકારના પટ્ટનો શું કરતો તો કે સંગ્રહ કરતો તો અહીંયા આપણે લખીશું સંગ્રહ તો આ રીતના તમારે લખવાનું છે હવે અહીંયા શું કરવાનું છે કીડીની વિશેષતા બતાવતા શબ્દો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે આપણે જોઈ ગયા હતા ને પાંચ તો કે સરસ મજાની વાર્તા આપણે જોઈ હતી ને એમાંથી શોધીને લખવાનું છે અહીંયા છે નાનકરી પછી આપણે લખીશું તો કે સાથી તો અહીંયા તમે લખો સાથી પછી તો કે મજૂર આપણે વાર્તામાં જોઈ ગયા હતા મજૂર કીડી પછી સૈનિક પછી રાણી રાણી કીરી પણ ને રાણી કીરી પણ હોય ને હા પછી લખીશું આપણે પાવર પાવર ધી આ રીતના તમારે લખવાનું છે હવે આગળ જોઈએ તો કે આવો ભાવ દર્શાવતું વાક્ય માટે સુધીને લખો તો જોઈએ હવે આપણે ચાલો જોઈએ પહેલું એકબીજા સાથે ધીમેથી વાતો કર તો આપણે પાક માટે શોધીને લખવાનું છે તો આપણે અહીંયા તમારે લખવાનું છે હું બોલું છું તમારે લખતા જવાનું છે તો કે એકબીજા સાથે ઘૂસપૂસ કરે શું લખવાનું છે તો કે એકબીજા સાથે ઘૂસપૂસ કરે ધીમેથી વાત કરવી એટલે કે એકબીજા સાથે ઘૂસપૂસ કરે હવે જોઈએ બીજું પોતાના રહેવાની જગ્યાની ગોઠવણ ખૂબ સરસ કરે છે તે તમારે અહીંયા લખવાનું છે ચાલો લખો હું બોલું છું રહેવાના ડર બનાવવાની બનાવવાની ટેકનિક જોવા મળે રહેવાના ડર બનાવવાની ટેકનિક જોવા મળે પછી છે ત્રીજું નિયમ પાલન અને જોઈનું જોઈટું જ વાપરવામાં કીડી ગણી કાબિલ નિયમ પાલન અને જોઈતું જ વાપરવામાં કીડી ગણી કાબિલ તો તમારે લખવાનું છે અહીંયા કે શિષ્ટ અને કરકસરમાં તો કીડી અજૂડ શું લખવાનું શિષ્ટ અને કરકસરમાં તો કીડી અજૂડ પછી જોઈએ ચોથું સામા પક્ષની કીડીને પકડી લઈ નોકર બનાવી રાખે એમાં આપણે લખીશું તે દુશ્મન કીડીઓને ગુલામ તરીકે રાખે છે શું લખવાનું છે કે તે દુશ્મન કીડીઓને ગુલામ તરીકે રાખે છે અહીંયા લખવાનું તે દુશ્મન કીડીઓને ગુલામ તરીકે રાખે છે હવે પછી આગળ આ બે ત્રણ વાક્યમાં જવાબ લખો એ હવે પછી આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું